હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે હેડ ક્લાર્ક ભરતીને લઈને જે છે એક મહત્વના જે સમાચાર આવેલા છે એના વિશે આપણે આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેપર ફૂટવાને પગલે રદ કરાયેલ ગૌણ સેવા પસંદગી મંડળની ને જે છે હેડક્લાર્ક સર્વંગની સ્પર્ધાત્મક કસોટી તારીખ વીસના ફરી લેવા નીકળ્યું મુહૂર્ત રાજકોટમાં ઓગણચાળીસ હજાર એકસો ને નેવ્યાસી ઉમેદવારો ત્યાર પછી જે છે એકસો ને તેત્રીસ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા મંડળના પ્રતિનિધિ અને તકેદારી અધિકારી સ્ટેન્ડ ટુ રહેશે ત્યાર પછી આપણે વિગતવાર પણ માહિતી જોઈ કે શું માહિતી આપેલી છે તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલ હેડ ક્લાર્ક સર્વંગની પરીક્ષાના પેપર ફૂટવાને કારણે તાબડતોબ રદ કરી નખા નખાયા બાદ હવે આ પરીક્ષા આગામી તારીખ વીસ માર્ચના ફરીથી લેવા માટે મુહૂર્ત નીકળ્યું છે રાજકોટ સેન્ટરમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે રાજકોટ જે છે જિલ્લા ક કલેક્ટર કચેરી આજે શિક્ષણાધિકારી ભરતભાઈ કૈલા પ્રાથમિક શિક્ષણાધારિત સર સરડવા તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ખાસ બેઠક મળી હતી ત્યાર પછી જે છે રાજકોટના એકસોને તેત્રીસ કેન્દ્રો પર રાજકોટમાં એકસોને તેત્રીસ કેન્દ્રો પરથી આ સ્પર્ધાત્મક કસોટી લેવામાં આવનાર છે જેમાં સાડત્રીસ હજાર એકસો ને નેવ્યાસી જેટલા ઉમેદવારો બેસનાર છે પરીક્ષા કેન્દ્ર પર મંડળના એક એક પ્રતિનિધિ અને તકેદારી અધિકારી જે છે તૈનાત કરવામાં આવનાર છે આ કસોટીમાં ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે તો બસ વિડિયોમાં એટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે જય હિન્દ જય ભારત